नमस्कार मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश मेहर धोरण 12 आर्ट्स अने 12 कॉमर्स ना दरेक विद्यार्थी मित्रों नो फरी एक बार स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे एकम नंबर 10 नी वात करी रह्या हता। गुजराती विषय में 10मो एकम छे युधिष्ठिर युद्ध विषय। कुरुक्षेत्र ना मैदान में लड़ाई पांडवों और अन्य कौरवों ना युद्ध नु दुख युधिष्ठिर ने थयुं छे। त्रण भागनी माहिती आपणे मेळवी हती लेखक उमाशंकर जोशी द्वारा आपवामां आवेलो सरस मजानो आ नाट्यांश। आपणे अंत भागना छेल्ला विषयवस्तुना मुद्दानी आजे आपणे वात करवाना छे। त्रण वीडियोमां आपणे युधिष्ठिर अने एमनी साथे अत्यारे जे हाजर छे એ સંવાદોની વાત કરી। ભીમ, અર્જુન, નકુલ, સહદેવ આ ઉપરાંત નારદજી અને ઋષિ વ્યાસ પોતે પણ યુધિષ્ઠિરને વનમાં ન જવા માટે સમજાવે છે, પરંતુ યુધિષ્ઠિર કોઈની વાત માનતા નથી અને મારે ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે, કૌરવોને મેં હણ્યા, ભીષ્મ દુર્યોધનને મેં મારા કારણે એના મૃત્યુ થઈ, તો આ માટે મારે વનમાં જવું છે, પર્વતોમાં ભમવું છે અને વૃક્ષોને મારે મારું દુઃખ કહેવું છે। આમ કહીને એ વનમાં જવાની જીદ મૂકતા નથી। ત્યારે કોઈની વાત ન માનતા હવે કૃષ્ણનો વારો આવ્યો છે। અર્જુનના ઈશારાથી કૃષ્ણ એને સમજાવવાની કોશિશ કરે છે કે તમે કહેશો તો કદાચ યુધિષ્ઠિર પોતાનો જે વિચાર છે એ બદલી શકે। એટલે કૃષ્ણ પોતાની વાત રજૂ કરે છે, યુધિષ્ઠિર એને પહેલા કહે છે આપણે જે ભણ્યા હતા છેલ્લા દસ દરમિયાન એની થોડીક વિગત સમજીને ત્યારબાદ આગળ વધીએ। વ્યાસ મુનિએ કીધું કે ક્ષત્રિય સમરાંગણમાં જ વીરગતિને પ્રાપ્ત થાય, જો એ પોતાના શૈયામાં મરે તો એ અધર્મ કહેવાય। એટલે યુધિષ્ઠિર પણ એ જ કહે છે કે મારું મોત જો રણભૂમિમાં થયું હોત તો હું એ સ્વીકારે, એ ઠીક જ હતું, પણ આ તો બીજાનું મોત કરાવીને હું ઊભો છું, એટલે હું તો ન મર્યો પણ મેં બીજાના મોત કરાવ્યા અને હું હજી સુધી જીવતો રહ્યો છું। એટલે અર્જુન વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પદ દેતા નથી, એ જોઈ કૃષ્ણને નિમંત્રે છે। વ્યાસ મુનિને પણ યુધિષ્ઠિર કંઈ પહોંચવા દેતા નથી, એટલે અર્જુનના ઈશારાથી કૃષ્ણને હવે આમંત્રણ આપે તમે કંઈ કામમાં પ્રકાશ પાડો અને યુધિષ્ઠિરની જે વનમાં જવાની વાત છે એ બંધ રાખેલો કંઈક કયો। એટલે અર્જુનને કૃષ્ણને કહે છે યદુવીર તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમો છે, બે ત્રણ ગીતા ગાશો તો એ સમજે તો ભલા, શું કહેશે કે યુદ્ધ કરવાની મેં તો સંપૂર્ણ ના પાડી હતી। આપણે જાણીએ છીએ કે પાંડવો અને કૌરવો સામસામે આવ્યા ત્યારે અર્જુને પોતાના શસ્ત્રો છે મૂકી દીધા અને કીધું હતું કે હું મારા પરિવારજનો સાથે યુદ્ધ નહીં કરી શકું। ત્યારે કૃષ્ણએ એને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી અને અર્જુનને લડવા માટે તૈયાર કર્યો। એટલે અર્જુન કહે છે કે અહીંયા તો તમે મોટા ભાઈ યુધિષ્ઠિરને બે ત્રણ ગીતા સમજાવશો તો એ મને નથી લાગતો કે એ વનમાં જવાની વાતને મૂકી દે, એટલે એ કાંઈ સમસ્યા નહીં। યુધિષ્ઠિર કહે છે હું જો શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં, એની વાત આપણે છેલ્લા ક્લાસમાં કરી હતી કે કૃષ્ણ સે બંધાયેલા હતા, એમને કીધું હતું પહેલા કે 16,000ની સેના જોઈએ છે કે હું જોઈએ છે, હું જે પક્ષમાં રહીશ એમાં શસ્ત્ર ઉઠાવીશ નહીં, શ્રી કૃષ્ણ જો શસ્ત્ર ઉઠાવે તો એક લાખો સૈન્ય બરાબર હોત, પરંતુ એને શસ્ત્ર ઉઠાવવાની ના પાડી, એટલે છતાં પણ અર્જુન એને પોતાના પક્ષમાં સ્વીકારે છે અને દુર્યોધનને એની 16,000ની સેના મળે છે। શ્રી કૃષ્ણને કહે છે અરે મારે હાથી ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક પોતે હવે આ વિવાદમાં ખેંચાયા છે એટલે ખસી ગઈએ નહીં ચાલે, એમ સમજીને શ્રી કૃષ્ણે ચોખટ કરતા શું કીધું કે ધર્મરાજા તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તો શું તમે જુગાર રમવામાં તો હોશિયાર છો એવું સમજી લેજો કે આ એક આપણે મોટી બાજી રમ્યા હતા, સમજતા વાર કેમ લગાડો છો, તમે કેમ આવું કરો છો, સમજતા કેમ વાર લગાડો છો, આ એક જુગારની બાજી એવું સમજીને
આપણે વાતને જવા દેવાની છે. યુધિષ્ઠિર સમજતા નથી એટલે કહે છે, એટલે પાંચાલ એટલે દ્રૌપદી બોલે છે, તમે બધા એક મહાશતરંજના ચોકઠા છો. આપણને તો ઉપરવાળો કરાવી એમ આપણે કરીએ છીએ, અને ઉપરવાળાના હાથમાં તો મોટી શતરંજ છે અને આપણે એના એક ચોકઠા સમાન છીએ. યુધિષ્ઠિર કબૂલ ને, તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. હા, હું તમારી વાત સાથે સહેમત છું, એટલે આજે મારે યુદ્ધ નથી કરવું, પણ મારે આજે શાંતિ જોઈએ છે. મારું સર્વસ્વ હું ગોળમાં મૂકું છું, ચાલો જુગાર રમી નાખી. મારી પાસે જે કાંઈ છે એ બધું હું આ જુગારની રમતની હરીફાઈમાં મૂકી દઉં છું. ગોળ એટલે હરીફાઈ. જોઈએ છે શાંતિ જીતે છે કે યુદ્ધ, શાંતિનો વિજય થાય છે કે યુદ્ધનો વિજય થાય છે. આપણે જુગાર રમી નાખીએ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે, એટલે મારા દ્વારા જે કાંઈ કર્મો કુકર્મો થયા છે એ બધા મારે ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. શાંતિનો દાવ જો હું એક જીતી જાઉં તો હું એવું માનીશ કે આખી જિંદગી હું જીત્યો છું. પાંચાલી હવે નિર્દય મર્મ પ્રહારથી, દયા રાખ્યા વગર અને રહસ્યમય પ્રહાર કરે છે, વાત કરે છે. હોડ બકો એમાં આપણને ગણશો નહીં. તમે હોડની વાત કરો, શરદની વાત કરો, હરીફાઈની વાત કરો છો, એમાં મને ન ગણતા. એક વાર તો ભગવાને લાજ રાખી છે, તમે પેલા જોગરણમાં હતા કૌરવો સાથે અને મને પણ બાજીમાં લગાડીને મને હારી ગયા હતા, ત્યારે ભગવાને મારી લાજ રાખી હતી. એટલે શ્રી કૃષ્ણને કહે છે, કૃષ્ણ ગંભીર, કૃષ્ણ એક દ્રૌપદીનું નામ છે, એને કહે છે કે હવે થોડી ગંભીર થા, આ પજવણીનો સમય નથી, આ એવી રીતે મશ્કરી કરવાનો કોઈ સમય નથી. એટલે એને યુધિષ્ઠિરને કહે છે, તમે નકામા ખાંડ ખાવો છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું એવું માનીને તમે તેને પકડી રાખવા માંગો છો. હવે તમે ખોટે ખોટા વાતને પકડી રાખો છો કે એક વારે શરતમાં અથવા તો જુગારમાં મને હારી ગયા હતા, મારી સાથે આવું થયું હતું, એટલે તમારે આ એક સ્વપ્ન માનીને એને ભૂલી જવું જોઈએ. તમે તેને પકડી રાખવા માંગો છો, જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને, તમે શું આ વાતને પકડી જ રાખવા માંગો છો કે જે વીતી ગયું છે એને ફરી પાછું તમારે બોલાવવું છે. મારું માનો તો કૌરવ મારી એનો શોખ છે એને છોડી દો. કૃષ્ણ કહે છે કે હું મારી વાત જો તમે માનતા હો તો કૌરવ મૃત્યુ પામશે એનું જે તમને દુઃખ લાગ્યું છે. યુધિષ્ઠિરને કહે છે કે એ દુઃખ તમે ભૂલી જાઓ. એટલે યુધિષ્ઠિર કહે છે, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો. યુધિષ્ઠિર કહે છે, કોણ મરી ગયું? યુધિષ્ઠિર કાંઈ મર્યો નથી, આ ઉભો છે મારી સામે અને એની રાતી આંખ જોઈ રહ્યો છે, રાતી આંખે જોઈ રહ્યો છે મારી સામે. મારા એકલાપણનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને એવી એની નજર છે, કે મારા ઉપરનો ક્રોધ છે આખી દુનિયા ઉપર ઉતરતો હોય એવું દ્રશ્ય લાગે છે. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, રણ મેદાનમાં એના મૃત શરીર ભલે પડ્યા છે, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા કરે છે, પણ મારી સામે તો એ જીવતા જાગતા તરવરિયા કરે છે. મારે સૌને ભેટવું છે, મારે બધાને એકવાર ભેટી લેવું છે. તેમના હથિયારો અને બક્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. એમના જે હથિયારો હતા, એમના જે બક્તર હતા, એ બક્તરની પાછળ આજે પણ માનવ હૃદય ધબકે છે એ મારે જોવું છે, સ્પષ્ટ જોવું છે. આપણા હથિયાર હથિયાર સાથે લખડાય, આપણા હથિયારોએ તો હથિયાર સાથે જ યુદ્ધ કર્યું છે, માંસ માંસની સાથે જ લડ્યું છે. એટલે હથિયારો હથિયારો સાથે લડ્યા અને શરીર શરીર સાથે લડ્યા છે. મારે હવે હૃદયની લડાઈ આદળવી છે, મારે તો હવે લાગણી સાથેની લડાઈ છે એ કરવી છે. પચીસ દુનિયાઓ હટાવીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ. કૌરવો કદાચ મૃત્યુ પામીને ગમે એટલા દૂર નીકળી જશે તો પણ મારે એની પાછળ પાછળ જઈને એને ભેટવા માટે જવું છે, ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ અને પાંડવોની મદદ લઈશ, કૌરવોની મદદ લઈશ અને એના વડે જ યુદ્ધ સામે પણ હું યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાઈ આપે છે. આપણે જે કર્યા પાપ અને સંસાર જે પાપ કર્યા છે એના આપણે જે પાપ કર્યા છે પોતે એના કારણે આખો સંસાર આખું જગત છે એ પાપથી પીડાઈ આપે છે. ચાલ એ યુદ્ધને અશાંતિને આપણે માત કરીએ. માત કરવું એટલે કે હરાવવું. ચાલો આપણે એ યુદ્ધને અને એ
युद्ध समय की अशांति ने हराई दी एटलू मारे दुर्योधन ने कहवा जरूर रहे एम तो ये आम करे त्यारे कृष्ण रोकी ने कहे तो मारे मात्र दुर्योधन ने एटलू कहू पड़ से अपने अशांति ने युद्ध ने हराई दी એટલે દુર્યોધન મારી સાથે લડવા માટે તૈયાર થઈ જશે અને આમ તો પાછો દુર્યોધન ત્યાં કૃષ્ણને અટકાવીને શું કહેશે અત્યારે અહીં જ હવે નવ વિધાનના બીજા બીજ નાખો તો ઘણું છે હવે એ વાતને સમજજો ને આ નવી શુભ શરૂઆત છે તો આપણે એની વાત કરો ને બીજી વાતો જોવા દો યુધિષ્ઠિરને કહેશે મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું કૃષ્ણએ કીધું કે અહીંયા નવ વિધાનના બીજ નાખો એટલે કીધું કે આ એક મહાવિનાશ થઈ ગયો છે આવા ખેતરમાં બીજું શું ઉગે લોહી પીને ઉછરેલા છોડ અમૃત પણ ઓછા આપવાના હતા જે છોડને લોહી પાઈને મોટો કર્યો હોય એમાં કાંઈ અમૃત ફળ પાકે નહીં લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટું આમાં તો લગભગ લોહી છંટાણું છે અને આંસુ પડ્યા છે તો આવી માનવતાની સંસ્કૃતિનો જે ફાલ હવે ઉગશે સારો નહીં આવે પણ એ ફાલશે બગડી જશે કૃષ્ણ સમજાવે છે ધર્મરાજા તમે શાંત થાઓ ભૂતકાળ વિચારો તમારી આગળ કાંપે છે તમે અત્યારે શાંતિ રાખો થોડી વાર તમે તમારો ભૂતકાળ વિચારો તો એ તમારી આગળ કંપી રહ્યો છે ડર અનુભવી રહ્યો છે દયા કરો એવું તમને કહે છે ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે તમે ભવિષ્યને જુઓ અને આ ભવિષ્ય તમારું અવનવી આશા સાથે અને એક સ્મિત સાથે તમારી તરફ આવી રહ્યો હશે એને નિરાશ ન કરો એટલે તમે એને નિરાશ ન કરતા આ ભવિષ્યને તમે હસતા મુખે સ્વીકારી લો એટલે યુધિષ્ઠિર કહેશે હાય નિરાશા તો મારામાંથી જતી નથી કૃષ્ણ તો સૃષ્ટિ કર્મમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ એટલે તમે શું માનો છો કે આ સૃષ્ટિમાં આપણે જે યુદ્ધ કર્યું છે એ યુદ્ધ નકામું હતું બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરું બ્રહ્માથી પણ ભૂલ થઈ જાય એવો સંભવ છે યુધિષ્ઠિર ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ જોઈ શકે શું કહેશે કે ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે અને આ જ યુદ્ધના જગતના વિકાસ ક્રમનો હેતુ હોઈ શકે કે ફરીવાર ભવિષ્યમાં ક્યારે આવું મહાવિનાશકારી યુદ્ધ થાય નહીં જેના આવું નહીં થાય તો જ જગતનો વિકાસ થશે શ્રી કૃષ્ણને કહે છે જુઓ ને અત્યારે સુંદર નવું ચણતર બધાય અબાધિત રચી શકાય જુઓ લશ્કરી કરશે કે અત્યારથી જ આ નવા વિકાસ ક્રમના નવા જગતનું બાંધકામ છે એ શરૂ થઈ ગયું છે બધા ઝાડી ઝાંખરા દૂર થયા છે એટલે ઝાડી ઝાંખરા કાંટા સમાન જે કૌરવો હતા એ પણ રસ્તામાંથી જતા રહ્યા છે યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે યુદ્ધ દ્વારા જે માનવતા હતી એમણે પોતાનામાં રહેલો કચરો છે એ ફેંકી દીધો છે યુધિષ્ઠિર કહે છે કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે કચરો હોય તો વાંધો નહીં પણ એકવાર તો આ સર્જનહારની અંગુલીનો સ્પર્શ એમાં જોવા મળે છે પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે પરમેશ્વરની ભૂલ સુધારવાનું કે માણસ થોડો માથે લે પરમપિતાનો આશીર્વાદ દેવો મીઠો હાથ આશીર્વાદ દેતો મીઠો હાથ એના ઉપર એકવાર ન હશે એટલે વાત જ શું એને પૂંજવા માટે પૂરતી નથી પરમેશ્વરનો જો આપણા ઉપર કૃપા ભર્યો હાથ હોય તો એ હાથને આટલી વાતને પૂંજવા માટે પૂરતી છે એ પિતાની નજરે સૌ સરખા છે ઈશ્વર માટે પરમેશ્વર માટે બધા સરખા છે રાત્રિના તારાને તરણા સાથે હસવાનો અધિકાર નથી રાત્રિનો જે ઝગમગતો તારો છે એને જમીન પર પડેલા સામાન્ય તરણા સાથે હસવાનો કોઈ અધિકાર નથી અર્જુન હવે કહે છે કે પણ હવે આ પ્રજાને આવી દિશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો કે આ હવે તો રાજ્ય આપવું છે એટલે પ્રજા પણ રાજ્યની છે એ આપણી પ્રજા છે તો આ પ્રજાને આવી સ્થિતિમાં મૂકીને તમારે વ્યૂ જવું છે કે તમારા મતે કેટલું ઉચિત હશે કેટલું યોગ્ય હશે યુધિષ્ઠિર કહે છે હા પ્રજાનો સેવક બનીશ હા હું થઈશ પણ પ્રજાનો સેવક તો બનીશ ચાકર થઈને રહીશ એનો દાસ થઈને રહીશ
પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, પણ હું રાજા બનીશ ને સિંહાસન ઉપર રહીને હું એનું કાર્ય નહીં કરું, ભીખું થઈને રખડીશ અને મારા પાપ પૂરેપૂરું ભાન પામીશ, ભિખારી બનીને હું રખડીશ અને મારામાં હું પૂરેપૂરો ભાન પામીશ કે આ લોકોની સ્થિતિ કેવી હોય. કેમ કેટલાય પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ. કોના કોના સ્નેહીજનો પરિવારના સભ્યોનો મૃત્યુ પામે એના જે કરુણ દુઃખના ઓકારો હશે, વિલાપો હશે, એ હું મારા કાન વડે સાંભળીશ. મારે એકને કાઝે રે સુત વિયોગે આજે રે માડી કઈક ઝુરી મરે. મારા એક માટે યુધિષ્ઠિર એમ કહેશે કે મારા એકના માટે આજે કેટલાય એકબીજાથી દૂર થયા છે અને કેટલી માતાઓ પોતાના સંતાનોના મૃત્યુના કારણે વિરહથી ઝૂરી રહી છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે. યુધિષ્ઠિર લાગણીઓ પર કાબૂ કરી શકતા નથી અને પછડાઈ પડે છે. વ્યાસ સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે ને બેબાકડા બનીને પાંચાળી અર્જુન ભીમ વગેરે કંઈ કંઈ લાવે છે. યુધિષ્ઠિર બેભાન થઈને પડે છે એટલે વ્યાસ મુનિ છે પોતાના કમંડળમાં રહેલું પાણી યુધિષ્ઠિર ઉપર છંટકાવ કરે છે અને આ શું થઈ ગયું, એમ બે બાકડા ધીરા બનેલા ભીમ અર્જુન અને દ્રૌપદી એ પણ કાંઈક ને કાંઈક યુધિષ્ઠિરને ટેકો આપવા માટે લઈને આવે છે. ભીમ હવે વ્યથા એટલે દુઃખથી શું કહેશે, મૂંઝવણપૂર્વક, પાપી તો હું જ હતો ઝેરનું પુતળું, હું પાપી છું ઝેરના પુતળા સમાન. અર્જુન કહેશે મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સહનો ન રહ્યો, મને મારા ગાંડી ઉપર પૂરેપૂરો અભિમાન હતો એટલે એ અભિમાનમાં હું સરખો રહ્યો નહીં. પાંચાલી એટલે વિલય એટલે નારાજગીપૂર્વક શું કહેશે, મારા જ પાપ પ્રગટ્યા છે, યુદ્ધ માટે તો હું જ ઉદાકૂદ કરતી હતી, મેં જ કીધું હતું કે મારે દુર્યોધનની તોડેલી જાંઘ અને દુશાસનના છાતીનો લોહી જોઈએ છે એટલે મારા જ કારણે આ યુદ્ધ થયું છે. સહદેવની માત્ર અરેરાટીનો એક અવાજ કરી જવાય છે. સહદેવ કાંઈ બોલી શકતો નથી પણ આ શું થઈ રહ્યું છે અરેરાટીનો અવાજ એના મુખેથી સંભળાય છે. નકુલ કહે છે આ શું છે બધું. કૃષ્ણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું ત્યાં એ વિચારમાં પડી જાય છે અને પડદો પડી જાય છે. અહીંયા નાટક પૂરું થઈ જશે, એની ઘટના આગળ ઘણી બધી બનેલી છે પણ આપણે માત્ર આ એક ભાગ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો જોવાનો હતો. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટમાં લખી લેવાના છે, ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવો જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર તમને મળી શકે. વિડીયોને શરૂથી અંત સુધી પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો. ફરીથી મળીશું, ઘરે રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ્ય સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.